નમસ્કાર 11 વાગ્યાની 11 ખબરો સાથે હું છું હેતવી અને વાત મહત્વના સમાચાર ઉપર. ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન સામે આવ્યું છે. રાજસ્થાનમાં 53 જગ્યા ઉપર આઈટીની કાર્યવાહી તેજ થઈ છે, તો ગુજરાત, છત્તીસગઢ, હરિયાણા, યુપી, દિલ્હી, મધ્યપ્રદેશમાં પણ દરોડા યથાવત છે. સૌથી વધુ જગ્યા ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે, સર્ચ ઓપરેશનના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આઈટી રેડ હોવાનું સામે આવી રહ્યું છે. સંજય ડાક અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. વધુ વિગત સંજય પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ. સંજય, જે રીતે સિલ્વર ઓક કોલેજનું નામ સામે આવ્યું છે, વહેલી સવારથી આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી યથાવત છે, શું માહિતી મળી રહી છે હાલ? હેતવી, ગુજરાત સહિત અલગ અલગ 6 રાજ્યોમાં જે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી છે, હું દ્રશ્યમાં આપને બતાવીશ કે આ દ્રશ્ય જોઈ શકો છો. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આ વહેલી સવારે જે છે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને તેના કારણે યુનિવર્સિટીના અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ જે છે કે તેને જે છે છોડી મૂકવામાં આવ્યા હતા. કેમ્પસ જે છે તે ખાલી કરવામાં આવ્યું હતું. અત્યારે પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ અર્થે આવતા હોય તો તેઓને પણ હવે પ્રવેશ આપવામાં આવતો નથી અને બહાર રાખવામાં આવ્યા છે. હાલ કેમ્પસની અંદર જે છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અને સાથે સાથે ઇન્કમટેક્સના અધિકારીઓ જે છે કે તેઓ જે બેનામી વ્યવહારો જે છે હિસાબો જે છે તે તપાસ કરી રહ્યા છે, અને હાલ સર્ચ ઓપરેશન હાલ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અલગ અલગ રાજ્યોમાં આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ હાલ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન જે છે તે હાલ આઈટી વિભાગનું જોવા મળી રહ્યું છે. જી હેતવી, બિલકુલ. વિદ્યાર્થીઓને વહેલી સવારે બહાર કાઢવામાં આવ્યા હતા. સંજય, મહત્વની વાત છે કે ચાલુ ક્લાસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, અને એવું મનાઈ રહ્યું હતું ત્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કે આઈટી વિભાગના અધિકારીઓ આવે છે સર્ચ કરવા માટે. વિદ્યાર્થીઓ તરફથી અન્ય કોઈ બાબત સામે આવે છે કે કેમ? જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યો હતો અને હાલ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અભ્યાસ માટે અહીંયા પહોંચ્યા હતા, તો તેઓને જે છે ચાલુ ક્લાસમાંથી બહાર કાઢી અને હાલ કેમ્પસ બહાર કાઢવામાં આવી રહ્યું છે. અને હાલ પણ આપ જોઈ શકો છો કે જે પણ મુલાકાત માટે આવતા હોય વાલીઓ કે પછી વિદ્યાર્થીઓ જે સ્કૂલ અભ્યાસ માટે આવતા હોય તો તેઓને પણ અંદર પ્રવેશમાં દેવામાં આવતા નથી. એટલે અત્યારે પણ હાલ સર્ચ ઓપરેશન હેતવી ચાલી રહ્યું છે, અને જે પ્રકારની વિગત જે છે સિલ્વર ઓક કોલેજના જે સત્તાધીશો જે છે તેઓની પાસેથી પણ જે વિગત સામે આવી છે કે આઈટી વિભાગ દ્વારા જે છે તેઓને જાણ થઈ હતી કે ત્યાં સર્ચ ઓપરેશન માટે પહોંચ્યા છે, અને એના કારણે તેઓ પણ અહીંયા અત્યારે જે માલિક જે છે સિલ્વર ઓક યુનિવર્સિટીના તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે, અને અંદર અધિકારીઓ જે છે તે તમામ વિગતો જે છે તે હાલ તપાસી રહ્યા છે. હેતુ, સંજય, કેટલા અધિકારીઓની અત્યારે કોલેજ ખાતે ઉપસ્થિતિ જોવા મળી રહી છે? કેટલા અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે? એટલી હું દ્રશ્યમાં આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સિલ્વર ઓક યુનિવર્સિટી જે છે કે એનો આ ગેટ છે, અને ગેટ અત્યારે હાલ બંધ રાખવામાં આવ્યો છે. અંદર કોઈ પણ લોકોને પ્રવેશવા દેવામાં આવતા નથી. તેના કારણે એ વિગત જાણી શકાય નથી કે કેટલા અધિકારીઓની જે છે તે હાલ આ વિગતો જે છે બેનામી વ્યવહારો છે થયા છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. તે હાલ અધિકારીઓની કેટલી ટીમ છે તે જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓ અને હારે સાથે સાથે પોલીસ પણ જે છે બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે, અને કેમ્પસ જે છે તે હાલ તેના ગેટ જે છે તે બંધ રાખવામાં આવ્યા છે, અને કોઈ પણ લોકોને જે છે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જી બિલકુલ. સંજય, ક્યાંક એવી પણ વિગત આવી રહી છે કે રાજકીય પાર્ટીના નામે ફંડ ઉઘરાવવામાં આવતું હોવાથી આઈટી વિભાગ દ્વારા જે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, દરોડા પાડવામાં આવ્યા છે. ન માત્ર અમદાવાદ, સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં અત્યારે આઈટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેને લઈને કોઈ અપડેટ આવી રહી છે કે કેમ?
जे प्रकारे सूत्रों पासे थी जे विगत सामे आवी रही हती कि आईटी विभाग द्वारा अलग अलग राज्यों में सर्च ऑपरेशन करवामां आवी रह्यु छे अने खास करीने अलग अलग राज्यों में जे छे त्यां राजकीय पक्षों नामे फंड उघरावाना कारणे जे छे सर्च ऑपरेशन आईटी विभाग ने टीम जे छे ते 100 जग्याए सर्च ऑपरेशन करी रही छे। जो कि सिल्वर ओक यूनिवर्सिटी नी जो वात करिए तो सिल्वर ओक यूनिवर्सिटी में जे छे कया कारणोसर आईटी विभाग द्वारा सर्च ऑपरेशन करवामां आवी रह्यु छे ते हाल विगतो सामे आवी नथी, परंतु हाल ए विगत चोक्कसथी छे कि क्यांक ने क्यांक जे छे आईटी विभाग जे छे ते बेनामी व्यवहारों ने खास करीने यूनिवर्सिटी बन्या बाद केटला एडमिशन जे छे ते करवामां आव्या छे, केटला विद्यार्थीओने वधु विद्यार्थीओने एडमिशन आपी देवामां आव्या छे ते कदाच अधिकारीओ व्यवहारो तपासी रह्या હોય તેવી હાલ વિગતો સામે આવી રહી છે। બીજી જે વિગત જે છે કે અલગ અલગ રાજ્યોમાં રાજકીય ફંડ પક્ષોના નામે જે ફંડ ઉઘરાવવાની વાત છે તો એ મુદ્દે પણ તપાસ થતી હોય તે પણ વિગત અત્યારે જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી એ કારણ જે છે તે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશનનું એ સામે આવ્યું નથી, પરંતુ આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થશે અને ત્યારબાદ જો કોઈ સિલ્વર ઓક યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી જો કોઈ પ્રતિક્રિયા મળે છે તો વધુ વિગતો સામે આવી શકે છે કે કયા કારણસર આ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન થયું હતું। જી બિલકુલ સંજય, એક વાત અહીંયા મહત્વની પણ આવે છે કે જે રીતે વિદ્યાર્થીઓના ભણતરની પણ વાત કરીએ, વિદ્યાર્થીઓને જે રીતે આજે કોલેજ કેમ્પસમાંથી બહાર મોકલવામાં આવ્યા, વર્ગખંડમાંથી બહાર મોકલવામાં આવ્યા, હજી જો આ તપાસ લાંબી ચાલશે તો વિદ્યાર્થીઓના ભણતરને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થશે, જેના પગલે વિદ્યાર્થીઓમાં તો ચિંતા છે, વાલીઓમાં પણ ચિંતાનો એક માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જે કોલેજમાં ન્યૂ એડમિશન પણ અત્યારે વાલીઓ લઈ રહ્યા છે એ લોકોમાં પણ ચિંતાનો માહોલ છે। સ્વાભાવિક છે હેતવી કે જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે પ્રકારની ટીમ જે આઈટી વિભાગની અત્યારે પણ જે છે તમામ વિગતો જે છે તે યુનિવર્સિટી કેમ્પસમાં જે છે તે તપાસી રહી છે, ત્યારે એ ચોક્કસથી છે કે આજના દિવસે તો આ યુનિવર્સિટી કેમ્પસ જે છે તે ખાલી કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસ દરમિયાન જે છે તેઓને છોડી મૂકવામાં આવ્યા છે અને કેમ્પસ ખાલી કરવામાં આવ્યું છે। જો કે આ જે આઈટી વિભાગનું આ સર્ચ ઓપરેશન કેટલા દિવસ સુધી ચાલે છે, કેટલા સમય સુધી ચાલે છે તે જોવાનું રહે છે। જો આ આઈટીનું સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી એટલે કે જો વધુ દિવસો સુધી ચાલે છે તો સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અત્યારે જે અહીંયા પહોંચતા હોય તો તેઓના અભ્યાસને ચોક્કસપણે મુશ્કેલી પડી શકે છે। સ્વાભાવિક છે કે બીજું અત્યારે એડમિશન પ્રક્રિયા બિલકુલ, તો ત્યારે જે રીતે હવે આપણે વિગતો પણ બતાવી રહ્યા છે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે, ન્યૂઝ 18 ગુજરાતી આપને એક્સક્લુઝિવ ખબર બતાવી રહ્યું છે, આવકવેરા વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં અહીંયા સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। સવારથી જ આઈટી વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, સિલ્વર ઓક યુનિવર્સિટીમાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે જણાવી દઈએ ખાસ કરીને જે વિગતો પણ આવી રહી છે યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ શીતલ અગ્રવાલ, ખાસ કરીને આ વિગત આવી રહી છે વાઇસ ચેરપર્સન પૂનમ અગ્રવાલ, તેઓનું પણ નામ સામે આવી રહ્યું છે। સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે છે, જનક ખાંડવાલા જીટીયુના ખાસ કરીને મેમ્બર તેઓના પણ નામ અહીંયા સામે આવ્યા છે। इनकम टैक्स डिपार्टमेंट के द्वारा उत्तर प्रदेश, राजधानी दिल्ली समेत देश के कई राज्यों में एक बड़े सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। और अगर इस मामले की अगर बात करें तो यह मामला कई राजनीतिक पार्टियों के द्वारा चंदा उगाही करने का मामला है। जिस तरह से इस मामले में जो हमारी जानकारी मिली है कि छोटी छोटी राजनीतिक पार्टी बनाकर किस तरह से पैसे की उगाही की जाती थी और इनकम टैक्स का चोरी किया जाता था, इस मामले पर चाहे उत्तर प्रदेश की अगर बात करें तो उत्तर प्रदेश के ही तकरीबन 2 दर्जन से ज़्यादा जो लोकेशन पर सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। और कई ऐसी राजनीतिक पार्टी हैं, जैसे नाम अगर बात करें तो जनराज पार्टी की अगर बात करें जो उत्तर प्रदेश में है, और इसके साथ साथ अपना देश पार्टी की अगर बात करें तो इसी अपना देश पार्टी जो है इसी पार्टी में तकरीबन 350 करोड़ रुपया इस पार्टी फंड में आए, और उसके बाद उस पैसे का जिस तरह से गलत दुरुपयोग किया जा रहा था इस मामले पर जिस तरह से तमाम जानकारियां मिली, लिहाजा इस मामले की गंभीरता को देखते हुए ऑल इंडिया स्तर पर इस सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है। अपना एक समझा जा सकता है कि छोटी छोटी राजनीतिक पार्टियाँ बनाई जाती थी और 350 करोड़ से ज़्यादा जब पैसे की उगाही की जा रही है तो अपने आप में बड़ा मामला है। और जिस तरह से लोगों से टैक्स लेकर पैसे लेकर के कमीशन काट करके उसको फिर पैसा रिफंड भी कर दिया जाता था, तो एक तरह से कहा जा सकता है उत्तर प्रदेश समेत कई अन्य राज्यों में एक बहुत बड़ी कार्रवाई है। और इस मामले की गंभीरता को देखते हुए तमाम लोकेशन पर सर्च ऑपरेशन को अंजाम दिया जा रहा है।
वीडियो जर्नलिस्ट कार्तिक के साथ शंकर आनंद, न्यूज 18 दिल्ली। तो अन्य बड़े महत्व समाचार, भावनगर में भाजपा होद्देदारों साथ कांग्रेस एमएलए कार्यक्रम में कांग्रेस एमएलए अमरीश डेर उपस्थित रहा था। भावनगर में आ कार्यक्रम योजा तो कीर्तिदान गढ़वी कार्यक्रम योजा तो सीएम और भाजपा नेताओं कार्यक्रम में उपस्थित रहा था। तो कांग्रेस एमएलए अमरीश डेर पण उपस्थित रहेला जोवा मळ्या। जे बाबत ने लईने राजकारण गरमायुं छे। नितिन गोयल अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। नितिन, जे आ मामलो सामे आव्यो छे, भावनगर में जे कीर्तिदान गढ़वी कार्यक्रम योजायो, कांग्रेस एमएलए जोवा मळ्या भाजपा खास सदस्यों साथे, शुं छे बधुं विगत? जी चोक्कस, वात करीए तो गई काले जे भावनगर शहर खाते भावनगर ना आंगणे एटले के शहर ना चित्रा पासे भाजप नो एक धन्य छे कीर्तिदान गढ़वी ना सन्मान माटे नो कार्यक्रम, जेटले के कीर्तिदान गढ़वी छे तेमनु गुजरात गरिमा एवोर्ड थी सन्मान करवामां आव्युं हतुं, साथे साथे मुख्यमंत्री नु पण सन्मान करवामां आव्युं हतुं। अने समग्र कार्यक्रम बाद जे डायरा नो कार्यक्रम हतो त्यारे जे कोंग्रेस ना जे धारासभ्य छे अमरीश डेर તેઓ ઉપસ્થિત હતા, રાજકારણની ચર્ચામાં છે તે જોર પકડાયું હતું, પરંતુ કંઈકને કંઈક કહી શકાય છે। જ્યારે કીર્તિદાન ગઢવીના જે કાર્યક્રમો હોય છે ત્યારે અચૂકપણે અમરીશ ડેર છે તેની હાજરી જોવા મળતી હોય છે, પરંતુ અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે જ્યારે ગુજરાતના સીએમ અને જે ગુજરાત રાજ્યના બીજા અન્ય મંત્રીઓ હતા તેમની સાથે તેમની હરોળમાં બેઠેલા અમરીશ ડેરને જોઈ અને ચર્ચાઓનું જે જોર છે રાજકારણમાં તે પકડાયું છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે ચૂંટણી નજીક આવતા તર્ક વિતર્કો ઘણા સામે આવી રહ્યા છે। બિલકુલ નીતિન, આ મામલાને લઈને અમરીશ ડેર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ? આ અંગે અમરીશ ડેરને પૂછતા તેઓએ કહ્યું છે કે હું કોઈ રાજકીય કાર્યક્રમમાં નથી આવ્યો, પરંતુ જયારે આ કીર્તિદાન ગઢવીનું જે સન્માન કરવામાં આવ્યું છે ગુજરાત ગરિમાના એવોર્ડને લઈને તે કાર્યક્રમમાં પોતે ભાગ લેવા આવ્યા હતા તેવું તેમણે જણાવ્યું। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। 11 સપ્ટેમ્બરે ભાજપ યોજશે યુવા સંમેલન, ચૂંટણી પહેલા યુવા મોરચાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે। ભાજપ યુવા મોરચો દિગ્વિજય યુવા દિવસ ઉજવવાનું છે। અમદાવાદમાં આ દિગ્વિજય યુવા દિવસની ઉજવણી કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ચૂંટણીમાં યુવાનોને ભાજપ તરફ આકર્ષવાની કવાયત ભાજપે તેજ કરી છે। તો સાંસદ પૂનમ માડમનો રાસ રમતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ખંભાળિયાના પરુડિયામાં ગામે જાતના શુભ અવસરે સાંસદ પૂનમ માડમ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સાથે પરંપરાગત રાસ રમતા જોવા મળ્યા। ચારણ સમાજના દિવ્ય રાસોત્સવમાં સાંસદ પૂનમ માડમે અન્ય મહિલાઓ સાથે કદમથી કદમ મિલાવી ગરબામાં ભાગ લીધો। હવે વાત અમદાવાદમાં પોલીસ પરિવારના આપઘાતની। અમદાવાદના ગોતામાં પોલીસ કર્મીએ પરિવાર સાથે આપઘાત કર્યો। દિવા હાઇટ્સ ગોતામાં મોડી રાત્રે તેઓએ આપઘાત કર્યો છે। વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે। 12મા માળેથી જંપ લાવીને આપઘાત કર્યો છે। 3 વર્ષની બાળકી સાથે પરિવારે આપઘાત કર્યો। પાછળ ખાસ કરીને આપઘાત પાછળના જે કારણો છે તે હજી પણ સામે નથી આવ્યા। જે સમગ્ર મામલે અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીનો એક બનાવ સામે આવ્યો છે, જ્યાં બાળકી સાથે વૃદ્ધે અડપલા કર્યા છે। ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી સાથે વૃદ્ધે અડપલા કર્યા। લિફ્ટમાં જતા સમયે 62 વર્ષીય વૃદ્ધની ગંદી હરકત સામે આવી છે। ભાનુપ્રતાપ રાણા નામના શખ્સ સામે હાલ ગુનો નોંધાયો છે। ચાંદખેડા પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી છે। હરમેશ અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે। હરમેશ, જે ગોદરેજ ગાર્ડન સિટીનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત?
बिल्कुल चांदझीरा पुलिस स्टेशनमां पोक्सो अने छेड़खानी एक घटना सामे आवी छे। समग्र बाबतने लईने पोलीसे तपास करी त्यारे आजे गोधरी गार्डन सिटीनो एक फ्लेट छे के ज्यां आगळ एक बाळकी छे તે સ્કૂલ ડ્રેસ પહેરી અને તેના ઘરે જઈ રહી હતી તે દરમિયાન એક વૃદ્ધ છે તે લિફ્ટમાં આવે છે અને લિફ્ટમાં આવતાની સાથે તે આજે બાળકી છે તે બાળકીના હડફલા કરે છે। સમગ્ર ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ છે અને આજે વૃદ્ધ છે તે વૃદ્ધે આજે ઘટનાને અંજામ આપ્યો છે તે બાબતે લઈને પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે। હાલ સમગ્ર બાબતની જે વાત કરવામાં આવે તો ચાંદખેડા પોલીસે લિફ્ટમાં જે છેડતીની ઘટનાને અંજામ આપનાર જે ભાનુપ્રતાપ રાણા તેની સામે ગુનો નોંધી અને તેની હાલ અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। જી बिल्कुल आज तो बनाव हरमेश सामे आव्यो छे। हाल आज भानुप्रताप राणा छे तेउनी धरपकड़ कराई छे। खास करीने तेउ तरफ थी आ समग्र मामले कोई निवेदन सामे आव्यो के केम अने साथे आ बाळकीना माता-पिता तरफ थी कोई निवेदन सामे आव्यो के केम? बिल्कुल स्पष्टपणे आज घटना है घटना सीसीटीवी में कैद थी है आधार जो गुनो है दाखिल कर आज वृद्ध है क्या रहे थे केम के आ फ्लेट में आया था के बाबते लीने पुलिस निवेदन नती पूछपरछ हाथ धरी है। साथ जो बात करे तो जो पुरावा है पुरावा रूपी आज सीसीटीवी फूटेज है पुलिस एकत्रित कर आधार पोक्सो और छेड़खानी कलम हेठ गुनो दाखिल कर आज आरोपी है तो आरोपी की हाल अटकायत कर कोरोना टेस्ट कराया बाद धरपकड़ ऑन पेपर लेकिन त्यारबाद कोर्ट में रजू कर रिमांड मेरी बुध तपास कर। जी बिल्कुल हरमेश आभार समग्र माहिती बदल। कर्नाटकना चामराजनगर में वरसादे हाल विराम लीधो छे। उपरवास में पण अंजाधार वरसादथी सुवर्णवती नदी में हजी पण जलस्तर वधी रह्युं छे। नदीनो धसमसतो प्रवाह गामना नीचाणवाळा विस्तारों में तीव्र वेगे वहेतो जोवा मळ्यो छे। घरों में पाणी भराता लोकोने भारे समस्याओ थई रही छे। नदी में पूर आवता रस्ताओ पाणी पाणी थया छे। रस्ताओ पर गोटळसमा पाणी भराता वाहन चालकोने पण भारे समस्यानो सामनो करवो पड़ी रह्यो छे। तमिलनाडु में एक तरफ अंजाधार वरसाद थी पर्वतों की राजकुमारी तरीके ओळखाता कोडाई केनाल की सुंदरता सोळे कड़ाए खीली उठी है। त्यारे एक तरफ अनेक जिल्लाओं में जलबंबाकार स्थिति सर्जाई है तो बीजी तरफ कुदरत सोळे कलाए खीली उठी है। पर्वतों पर सतत वरसी रहे वरसाद थी पर्वतमाळाओ वच्चे थी नयनरम्य धोध पसार थई रह्यो छे। प्रथम दृष्टिए जोता ज सौ मंत्रमुग्ध थई जाय तेवो आ नजारो जोवा मळ्यो छे। अनेक प्रवासीओ आवता होय छे अहींया सतत वरसादथी जाणे पर्वत उपर लीली जाजम पथराई होय एवा उपरथी खास करीने पाणीनो जे सुंदर धोध वहेतो थयो होय तेवा नयनरम्य दृश्यो लोकोने मोहित करी रह्या छे। तो खूब ज कही शकाय के नयनरम्य दृश्यो सामे आव्या छे। तमिलनाडु में जे रीते वरसाद वरस्यो छे उपरवासमां वरसादे ज केटलाक धोध सामे आव्या छे झरणा सामे आव्या छे जेने लईने प्रवासीओ में पण घणो आनंदनो माहोल अने खास करीने प्रवासीओ पण अहींया आवता मंत्रमुग्ध थया हता। जोई शकाय छे के जाणे पर्वत उपर लीली चादर पथराई होय अने लीली चादर में पण कही शकाय के जे रीतनो धोध वही रह्यो छे आ नजारो खूब ज अद्भुत सामे आव्यो छे जेने लईने प्रवासीओ पण घणा ज खुशखुशाल जोवा मळ्या हता। आ नजारो जोवा माटे दूर दूर थी लोको पण अहींया आवी रह्या छे। खूब ज सुंदर आ दृश्यो सामे आव्या छे। कुदरत अहींया सोळे कड़ाए खीली उठी होय तेवा आ दृश्यो सामे आव्या छे। आप जोई शको छो जे आकाशी दृश्यो पण सामे आव्या छे। पर्वते लीली चादर ओढ़ी छे अने एमां पण सुंदरतामां वधारो करे छे आ धोध। અને હવે વાત કરીએ મની કંટ્રોલ પર તો મારી ભાગીદાર બ્રાન્ડ તરફથી 1500 રૂપિયાની આકર્ષક ઓફરનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો। આ લાભો હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર મેળવો। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।